नमस्कार विद्यार्थी मित्रों, हवे गत लेक्चर में आपणे सेकंड यूनिट नू ट्रांसलेशन जोयू, बराबर भाषांतर जोई, वात हती बराबर। एक छोकरी सोनिया नामनी बराबर, एने जे केविटी प्रॉब्लम हती, अने एक डेंटिस्ट डॉक्टर शर्मा पासे जाए छे अने एनी पासे ट्रीटमेंट करावे छे, अने ए उपरांत ट्रीटमेंट कराव्या बाद એમની સાથે જે પ્રશ્નોત્તરી કરે છે અને ડેન્ટલ હેલ્થ માટે બરાબર દાંતની કેવી રીતના સારવાર અથવા તો સ્વસ્થ રાખવા એના માટેની જે માહિતી મેળવે છે, એવો એક સરસ મજાનો આપણે યુનિટ જોયો। એની સાથે સાથે આપણે V1 એટલે કે વોકેબ્યુલરીની V1 V2 V3 અને V4 એટલે કે ચાર એક્ટિવિટીની પણ આપણે વાત કરેલી। હવે આજે જે તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, V4 એક્ટિવિટી બાદ કોમ્પ્રિહેન્શનની એક્ટિવિટી આવે છે, તો કોમ્પ્રિહેન્શનની એક્ટિવિટીની આજે આપણા આજના લેક્ચરમાં ત્યાંથી શરૂઆત કરીએ। તો કોમ્પ્રિહેન્શનની પ્રથમ એક્ટિવિટી છે C1, એમાં શું કરવાનું છે આ પ્રમાણે છે। કમ્પ્લીટ ધ ટેબલ, ટેબલ કમ્પ્લીટ કરવાનું છે કે ભાઈ નેમ ઓફ ધ પેશન્ટ, કાઇન્ડ ઓફ ડેન્ટલ પ્રોબ્લેમ એન્ડ ડૉક્ટર બંસી શર્મા ટ્રીટમેન્ટ ઓર સજેશન્સ ઓર એડવાઇસ, તો આટલી બાબતો ફિલઅપ કરવાની છે। તો નેમ ઓફ ધ પેશન્ટ, ફોર એક્ઝામ્પલ કે પેલું આપણે નામ લખીએ સોનિયા, તો એને કાઇન્ડ ઓફ ડેન્ટલ પ્રોબ્લેમ, તો એને ડેન્ટલ એટલે કે દાંતની કેવા પ્રકારની સમસ્યા અથવા તો પ્રોબ્લેમ હતી, તો આપણે એવું કહી શકીએ કે ભાઈ કેવિટી ઇન અ પ્રીમોલર ટૂથ, તો એની પ્રોબ્લેમ હતી। તો ડૉક્ટર બંસી શર્મા છે એનું સજેશન અથવા એડવાઇસ શું હતી, ક્લિનિંગ ધ કેવિટી એન્ડ ફિલિંગ ઇટ વિથ અ વ્હાઇટ સબસ્ટન્સ, તો એવું લખી શકીએ। ત્યાર પછી બીજું, સોનિયાની એક ફ્રેન્ડ પૂજા નામ, તો એનું પ્રોબ્લેમ શું હતી કે બ્રોકન હાર્ટ, તો એની ડૉક્ટર શર્માનું સજેશન શું હતું કે ભાઈ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ ફોર અ રેસ્ટોરેશન ઓફ ટીથ। ત્યાર પછી ત્રીજું, એની એક બીજી પણ બહેનપણી હતી, ધારા નામ હતું, એનો પ્રોબ્લેમ શું હતો કે અનઇવન ગ્રોથ ઓફ ટીથ, અને ડૉક્ટર બંસી શર્મા છે એને કેવી સલાહ આપે છે, કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ એન્ડ ફિક્સ બ્રેસીસ ટુ બ્રિંગ ટીથ ઇન પ્રોપર અલાઇનમેન્ટ, તો આ એના જવાબો થયા। હવે આ ઉપરાંત જે આન્સર્સ છે હું અહીંથી બોલી ગયો, તેમ છતાંય તમે જાતે ત્યાં ઘરે ટેક્સ્ટબુકમાંથી શોધીને લખી શકો છો, બરાબર મને સાંભળો હોય તો મને સાંભળીને તમે લખતા હો તો એ પ્રમાણે પણ લખી શકો છો। એ ઉપરાંત હું તમને આ બધા જ એક્ટિવિટીની PDF ફાઇલ પણ પહોંચતી કરીશ, તો તમે એમાંથી પણ તમે જવાબ છે એ શોધીને લખી શકો, બરાબર। ત્યાર પછી C2 એક્ટિવિટીની વાત કરીએ, તો એ પ્રમાણે છે કે રાઇટ ડાઉન ધ ડઝ એન્ડ ડોન્ટ્સ ફોર ડેન્ટલ હેલ્થ, કહે છે કે શું શું કરવું જોઈએ ડેન્ટલ હેલ્થ માટે, દાંતના સ્વાસ્થ્ય માટે, અને ડોન્ટ એટલે કે શું શું ન કરવું જોઈએ, તો એને એક ટેબલ આપેલું છે, તો તમે એ તમારી ટેક્સ્ટબુકમાંથી શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તો શોધીને લખી શકો। તો આ એક્ટિવિટી હું તમને હોમવર્કમાં આપું છું, ફોર એક્ઝામ્પલ એક હું એક તમને કહું કે ભાઈ ડઝમાં આપણે એવું લખી શકીએ કે ભાઈ બ્રશ યોર ટીથ ટ્વાઇસ અ ડે, અને ડોન્ટ્સમાં એવું પણ કહી શકો ડોન્ટ બી લેઝી ઇન બ્રશિંગ યોર ટીથ, તો આવી રીતના તમે ઘણા બધા જે ડઝ એન્ડ ડોન્ટ્સ છે એ ટેક્સ્ટબુક આધારિત જે આખું જે બોક્સ છે બરાબર જે ટેબલ છે એ ફિલઅપ થાય એટલું તમે શોધીને લખી શકો, તો એ તમે જાતે કરી શકો। ત્યાર પછી C3 એક્ટિવિટી, એમાં એવું છે આન્સર ધીસ ક્વેશ્ચન અને નીચે પ્રશ્નો આપેલા છે એના તમારે જવાબ લખવાના છે, એટલે પ્રશ્નો અને જવાબ જાતે પણ લખી શકો, તેમ છતાં હું તમને PDF ફાઇલમાં ક્વેશ્ચન આન્સર મોકલીશ, બરાબર, તો એ પણ હું તમને જે તે સમયે ક્વેશ્ચન અને આન્સર મોકલીશ। હવે C3 એક્ટિવિટી છે એ તમારે ફેરબુકમાં પણ લખવાની રહેશે, પ્રશ્નો અને જવાબ છે એટલે, બરાબર। ત્યાર પછી નીચે એક બોલ્ડ લાઇનમાં આપેલું છે કે ભાઈ ટેક અ પ્રોજેક્ટ ઓન અ ડિસીઝ એન્ડ ફાઇન્ડ આઉટ ઇટ્સ સિમ્ટમ્સ, બરાબર, કોઈ એક રોગ શોધો અને એના જે સિમ્ટમ્સ એટલે કે એના રોગના જે પેલા કહેવાય ને કે ભાઈ સિમ્ટમ્સ એના કેવા કેવા લક્ષણો છે એ શોધવાના છે, વોટ શુડ વન ડૂ ટુ પ્રિવેન્ટ ઇટ, કોઈ વ્યક્તિ એને પ્રિવેન્ટ એટલે કે એની કાળજી લેવા માટે અથવા તો એમાં સુધારો લાવવા માટે શું શું કરી શકે, તો એવો પ્રોજેક્ટ તમે જાતે કરી શકો છો, કરો તોય ઠીક અને ન કરો પણ તોય ઠીક, પરંતુ ડેન્ટલ હેલ્થ છે એના વિશે તમે યોગ્ય રીતે પૂરી માહિતી મેળવો તો સારું। ત્યાર પછી
लैंग्वेज प्रेक्टिस ने एक्टिविटी एल वन है तो यहाँ प्रथम है एक्टिविटी तो यहाँ शूँ कहवा माँगे रीड दीस पेसेज स्टडी द अंडरलाइन वर्ड्स आखो व्यवस्थित पेरेग्राफ वाँचवानो छे अने जे अंडरलाइन करेला शब्दों छे एने तमारे खास करीने एनो अभ्यास करवानो छे। तो केवा छे शब्दों जो कूड आपेलू छे, मस्ट छे, एबल टू छे, कूड छे फरीवार, इज गोइंग टू छे, आई हेव टू छे, आई मस्ट छे, केन नॉट छे, तो एवा जे मॉडल ऑक्सिलरीजना शब्दों छे एना नीचे अंडरलाइन करवामां आवेली छे बराबर। एनो खाली तमारे अभ्यास करवानो छे एटले जाते तमे वाँची शको, खास करीने मात्र ये शब्दों ए खास अंडरलाइन करेला शब्दों एने तमारो खास एनी ऊपर भार मूकवानो के भाई ई शू कहवा मागे छे तो केवी रीतना एनो उपयोग थेलो छे बराबर। त्यार पछी लैंग्वेज प्रेक्टिस नी एल टू एक्टिविटी रीड द सिचुएशन्स टीक मार्क द एप्रोप्रिएट ऑप्शन कहे छे कि नीचे एक तमने सिच्युएशन आपवामां आवेली छे सिच्युएशनना बॉक्समां अने एनी सामे ऑप्शन आपेला छे एटले के साचो ऑप्शन छे एनी ऊपर तमारे टीक मार्क करवानुं छे। तो आपणे प्रथम सिच्युएशन जोईए तो शुं छे सिच्युएशन टुडे इज द डेडलाइन फॉर सबमिटिंग योर असाइनमेंट इट वॉज अनाउंस्ड इन द क्लास देट धोज हु डू नॉट सबमिट इट टुडे विल बी पनिश्ड कहे છે કે આજનો દિવસ છે એ તમારો પ્રોજેક્ટ સબમિટ કરવાનો છેલ્લો દિવસ છે, જે વ્યક્તિ આજે પ્રોજેક્ટ સબમિટ નહીં કરે એને પનિશ્ડ એટલે કે એને એ પ્રમાણેની સજા કરવામાં આવશે। તો સામે ઓપ્શન આપેલા છે તો એમાં કયો બંધ બેસતો ઓપ્શન આવશે કે ભાઈ ટુડે આઈ મસ્ટ સબમિટ ધ અસાઇનમેન્ટ, આઈ મસ્ટ એટલે કે મારે આજે મારો અસાઇનમેન્ટ ફરજિયાતપણે, મસ્ટ એટલે કે ફરજિયાતપણું દર્શાવે છે જે આપણે મોડેલ ઓક્ઝિલરી છે બરાબર। જ્યારે આપણે મોડેલ ઓક્ઝિલરીનો મુદ્દો જોઈશું ગ્રામરમાં ત્યારે આપણે એની ડીપલી ચર્ચા કરીશું, તેમ છતાં આપણે અહીં એની માહિતી મેળવી કે મસ્ટ એટલે ફરજિયાતપણું દર્શાવે એટલે કે ટુડે આઈ મસ્ટ સબમિટ ધ અસાઇનમેન્ટ, આજે મારે ફરજિયાતપણે અસાઇનમેન્ટ છે એ સબમિટ કરાવવું પડશે। ત્યાર પછી યોર લેગ ઇઝ ફ્રેક્ચર્ડ નાઉ, તમારો પગ અત્યારે ફ્રેક્ચર્ડ એટલે કે ભાંગી ગયો છે, યુ આર ઇન ધ બેડ રિકોલિંગ હાઉ યુ વેર રાઇડિંગ અ બાઇસિકલ, તમે બેડમાં છો અને કેવી રીતના સાયકલ ચલાવી રહ્યા છો એ તમે યાદ કરી રહ્યા છો બરાબર। તો તમે એની સામે પ્રોપર ઓપ્શન કયો એડ કરશો તો એવું એવી રીતના તમે આન્સર લખી શકો કે ભાઈ આઈ કુડ રાઇડ અ બાઇસિકલ, હું બાઇસિકલ ચલાવી શકતો હતો, આઈ કુડ એટલે એક શક્યતાઓ અને શક્તિ દર્શાવે છે કોઈ ક્રિયા કરવાની। ત્યારબાદ ધેર ઇઝ અ મિમિક્રી પ્રોગ્રામ ઇન યોર સ્કૂલ યુ વોન્ટ ટુ પાર્ટિસિપેટ, તમારી સ્કૂલમાં એક મિમિક્રી એટલે કે કોઈ વ્યક્તિની મિમિક્રી કરવી બરાબર, કોઈ વ્યક્તિની આપણે એ જેવી રીતના વર્તન કરે એવું વર્તન કરવું બરાબર, એનો એક પ્રોગ્રામ છે તો તમે એમાં પાર્ટિસિપેટ એટલે કે એમાં ભાગ લેવા ઈચ્છો છો, તો એની સામે શું આવશે કે ભાઈ આઈ કેન મેક પીપલ લાફ, હું માણસોને હસાવી શકું, એટલે કેન એટલે શક્તિ દર્શાવે છે હું માણસોને હસાવી શકું। ત્યાર પછી ની સિચ્યુએશન છે યોર મધર ઇન્ફોર્મ્સ યુ ધેટ પરહેપ્સ યોર આંટ વિલ કમ ટુ યોર હાઉસ, તમારી માતા તમને એવું જાણ કરે છે કે કદાચ તમારા કાકી છે આંટ છે એ કદાચ તમારા ઘરે આવે, તો એની સામે તમે કેવા પ્રકારની ઓપ્શન લખી શકો જવાબ સ્વરૂપે કે આઈ વિલ પ્રિપેર પકોડાઝ ફોર હર, હું એના માટે પકોડા બનાવીશ બરાબર, તો એ પ્રમાણે એનો બંધ બેસતો જવાબ છે। ત્યાર પછી એવરી ડે યુ ગેટ અપ એટ 6:30 AM, તમે રોજે રોજ સવારે 6:30 ઉઠો છો, બટ ટુમોરો યુ હેવ ટુ ગો ટુ બરોડા ટુ એટેન્ડ અ મિટિંગ એટ 6 AM, પરંતુ તમારે કાલે સવારે બરોડા પહોંચવાનું છે અને સવારે 6 વાગ્યાની મિટિંગ એટેન્ડ કરવાની છે, રોજ 6:30 ઉઠો છો પરંતુ 6 વાગ્યાની સવારે તમારે મિટિંગ એટેન્ડ કરવાની છે, તો તમારે બંધ બેસતો ઓપ્શન શું આવશે આઈ હેવ ટુ ગેટ અપ અર્લી ટુમોરો, કાલે મારે
વહેલું ઉઠવું પડશે, બરાબર. મારે કાલે વહેલું ઉઠવું જ પડશે. હેવ ટુ એટલે કે ફરજિયાતપણે કોઈ ક્રિયા કરવી પડતી હોય ત્યારે આઈ હેવ ટુ ગેટ અપ અર્લી ટુમોરો. ત્યાર પછી યુ હેવ પાર્ટિસિપેટેડ ઇન અ નેશનલ લેવલ રનિંગ કોમ્પિટિશન. તમે એક રાષ્ટ્રીય કક્ષાની જે દોડની એક કોમ્પિટિશન છે એમાં તમે ભાગ લીધેલો. યુ વોન્ટ ટુ બ્રેક ધ પ્રીવિયસ રેકોર્ડ અને તમારે એ જે પાછળનો રેકોર્ડ છે તમારો ભૂતકાળનો એને તમારે બ્રેક એટલે કે એને તોડવો છે. તો તમે કેવી રીતના એનો ઓપ્શન બંધ બેસતો આવશે કે ભાઈ આઈ એમ ગોઈંગ ટુ રન એટ ધ સ્પીડ ઓફ 250 મીટર્સ પર મિનિટ. મારે દર મિનિટે 250 મિનિટ પર મિનિટની ઝડપે મારે દોડવું પડશે તો મારે પાછળનો રેકોર્ડ તોડી શકાય. તો આ થઈ L3 એક્ટિવિટી, બધી જ બેઝડ ઓન મોડેલ ઓક્ઝિલરીઝ, બરાબર. ત્યાર પછી વર્ક ઇન પેર્સ, બરાબર. આ આખી એક્ટિવિટી તમારે ગ્રુપમાં કરવાની છે એટલે આપણે અત્યારે ઓનલાઈન ટીચિંગ એજ્યુકેશનમાં એ શક્ય છે નહીં તો આપણે આ એક્ટિવિટીને સ્કીપ કરીશું, બરાબર. આ પણ એક્ટિવિટી આપણે બેઝડ ઓન મોડેલ ઓક્ઝિલરી ઉપર હતી. ત્યાર પછી આપણે L4 એટલે કે લેંગ્વેજ પ્રેક્ટિસની ચોથી એક્ટિવિટી છે કે ભાઈ વોટ વુડ યુ સે ઇન ધીસ સિચ્યુએશન. તમને એક સિચ્યુએશન આપેલી છે એમાં તમે શું કહો છો, તમારા મંતવ્યો. યુઝ ધીસ વર્ડ્સ, તમારે આવા શબ્દોનો ઉપયોગ કરવાનો છે. બી સિક, ક્રેશ, ગેટ વેટ, લોસ, નોટ સ્ટોપ અને રેન, બરાબર. આવા શબ્દોનો ઉપયોગ. જો તમને એક્ઝામ્પલ આપ્યું, ધ સ્કાય ઇઝ ફૂલ ઓફ ડાર્ક ક્લાઉડ્સ, ઇટ્સ ગોઈંગ ટુ રેન, તો શું આવ્યું જવાબ? ઇટ્સ ગોઈંગ ટુ રેન, એટલે કે રેન શબ્દનો ઉપયોગ કર્યો. તો એવી રીતના તમારે કે ભાઈ ઇટ્સ ગોઈંગ ટુ, આઈ એમ ગોઈંગ ટુ, એ પ્રમાણે તમારે શબ્દો જોડવાના છે. તો આપણે હું જવાબ બોલતો જાઉં છું અને નોંધતા જવા હોય તો તમે નોંધી શકો છો, અધરવાઇઝ તમને એની PDF ફાઇલ સ્વરૂપ પણ મળી જશે. ફોર એક્ઝામ્પલ કે નાવ ઇટ હેઝ સ્ટાર્ટેડ રેનિંગ, અત્યારે વરસાદ છે એ ચાલુ થઈ ગયો. દેર ઇઝ નો વેર ટુ શેલ્ટર એન્ડ યુ હેવન્ટ ગોટ એન અમ્બ્રેલા, કે જગ્યા છુપાવવાની જગ્યા નથી કે આશરો લેવાની, તમારી પાસે છત્રી પણ નથી, તો શું આવશે? આઈ એમ ગોઈંગ ટુ ગેટ વેટ. ગેટ વેટ એટલે કે પલળી જવું, હું પલળી જઈશ, ભીંજાઈ જઈશ. ત્યાર પછી યુ વિલ ઓફુલ, દેર ઇઝ ટેરિબલ ફિલિંગ ઇન યોર સ્ટમક, બરાબર. તમને એક એવી અનુભવ થાય છે આમ મૂંઝવણ જેવો અને તમારા પેટમાં છે એ દુખાવો, ભયંકર દુખાવો જેવો ઉપડે છે, બરાબર. તો તમે શું કહેશો પોતાની સામે? આઈ એમ ગોઈંગ ટુ ફોલ સિક, અથવા તો આઈ એમ ગોઈંગ ટુ બી સિક, એટલે કે હું બીમાર પડીશ અથવા તો બીમાર પડવા જઈ રહ્યો છું. આઈ એમ ગોઈંગ ટુ એટલે કે ભવિષ્યકાળ દર્શાવે છે એની વાક્યરચના દ્વારા, એટલે કે ગોઈંગ ટુ, શેલ વિલની જગ્યાએ તમે ગોઈંગ ટુ લખો એટલે એ ભવિષ્યકાળ દર્શાવે છે, એટલે કે હું બીમાર પડીશ. ત્યાર પછી ત્રીજો, યુ આર પ્લેઇંગ ક્રિકેટ, તમે ક્રિકેટ રમી રહ્યા છો. ધ ગેમ ઇઝ નિયરલી ઓવર એન્ડ યેટ યુ હેવ 10 રન્સ ટુ મેક, અને લગભગ એકાદી ઓવર બાકી છે અને તમારે 10 રન બનાવવાના છે. તેનો જવાબ તમે કેવી રીતના લખશો? વી આર ગોઈંગ ટુ લૂઝ ધ મેચ, અથવા આઈ એમ ગોઈંગ ટુ લૂઝ ધ મેચ, એટલે કે લોસ ધ મેચ અથવા લૂઝ ધ મેચ, એટલે કે અમે મેચ હારવા તરફ જઈ રહ્યા છીએ. ત્યાર પછી ચોથું, યુ કેન સી અ પ્લેન કમિંગ ડાઉન, એક તમે પ્લેન છે નીચે આવતા જુઓ છો. ઇટ્સ આઉટ ઓફ કંટ્રોલ એન્ડ ફોલિંગ ટુ ધ ગ્રાઉન્ડ, એ કંટ્રોલની બહાર છે અને એ ધરતી તરફ, જમીન તરફ એ પડવા જઈ રહ્યું છે. તો તમે કેવો શબ્દનો ઉપયોગ કરીશો? ઇટ્સ ગોઈંગ ટુ ક્રેશ, બરાબર. એ ક્રેશ થવા જઈ રહ્યું છે, તૂટી જવા જઈ રહ્યું છે. યુ આર વેઇટિંગ ફોર અ બસ, તમે બસની રાહ જોઈ રહ્યા છો. ધેર ઇઝ વન કમિંગ બટ યુ ડોન્ટ નો ઇફ ઇટ્સ ધ વન યુ વોન્ટ, એક બસ આવે છે પરંતુ તમને ખ્યાલ નથી જે બસમાં તમારે બેસવું છે એ જ બસ છે કે નહીં. ઇટ્સ રનિંગ વેરી ફાસ્ટ, એ ખૂબ જ ઝડપથી તમારી તરફ વધી રહી છે. તો તમે શું કહેશો? ઇટ્સ નોટ ગોઈંગ ટુ સ્ટોપ, એ ઊભી નહીં રહી, એટલે કે નોટ સ્ટોપ છે એ તમે અહીંયા ઇટ્સ નોટ ગોઈંગ ટુ સ્ટોપ એ પ્રમાણે શબ્દનો ઉપયોગ કરી શકો. તો આ થઈ L4 એક્ટિવિટી. ત્યાર પછી L5 એક્ટિવિટીની વાત કરીએ. યોર ગ્રુપ હેઝ જસ્ટ ટેકન ઓવર ધ મેનેજમેન્ટ ઓફ અ હોટલ, બરાબર. તો આ પણ ગ્રુપ એક્ટિવિટીની એક્ટિવિટી છે તો એને આપણે પણ સ્કીપ કરીશું, બરાબર. એના ઉપરનું તમારે ગેસ્ટ અને રૂલ્સ, એટલે કે એક તમે મેનેજમેન્ટ હોટલ છે એનું તમારા હાથમાં લીધેલું છે, સમજાવી દઉં ટૂંકમાં. એ બધા જ ગ્રુપ મેમ્બર છે એ
with your group members, look at the information and decide what rules are going to be in your hotel. And तमारा hotel में तमे तमारा members साथे decide करो के केवा प्रकार ना rules छे बरोबर ये तमारी hotel में छे नी information आपो. Use must, must not, have to, don't have to, can and can't. बरोबर तो आज ये activity छे ये तमारे नीचे guest छे ये नहीं माहिती आपको मावेली छे अने rules छे ये तमारे fill up करवाना छे बराबर. तो आना आंसर पण हूँ तमने पीडीएफ फाइल स्वरूपे आपी सरल छे तमे जाते पण घरे करी शको छो. त्यार पछी स्टाफ विषयनी माहिती एना रूल्स छे क्लोथ तो एना विषयनी माहिती अने एना रूल्स तो तमे जाते करी शको. त्यार पछी एल सिक्स एक्टिविटी स्टडी द नोटिस डिस्प्लेड ऑन योर स्कूल नोटिस बोर्ड. एक नोटिस छे तमारी स्कूल नोटिस बोर्डमां तमे जोई एनो अभ्यास करो. प्रिपेर अ नोटिस फॉर अ फेन्सी ड्रेस कॉम्पिटिशन टू बी हेल्ड इन योर स्कूल. तो एवी कोई फेन्सी ड्रेस कॉम्पिटिशन होय एवी कोई एक तमारी शाळा में उजवाई रह्यो छे तो एवी एक नोटिस छे ए त्यां तमे तमारी जाते फेन्सी ड्रेस कॉम्पिटिशन नी एक नोटिस तैयार करो. तो एना तमने थोड़ाक रूल्स आपेला छे तो ई तमारी समक्ष आपवामां आवेलू छे बराबर. तो तमे जाते नोटिस बनावी शको. तेम छताय नोटिसनो फॉर्मेट छे अथवा तो एनो एक्जाम्पल स्वरूप छे ए हूँ तमने त्यां पीडीएफ फाइल स्वरूपे पहोंचतुं करीश. तो ए पण तमे जाते बनावी शको. राइट द रूल्स ऑन द कार्ड्स. तो तमे जे कार्ड्स छे तमारी समक्ष जे एक नानकडुं चित्र आपेलुं छे नोटिस बोर्डनुं बराबर एमां तमे जे राइट द रूल्स ऑफ द कार्ड्स एटले के तमे कार्ड्स उपर जे नोटिस बोर्डमां तमे रूल्स तमारा नियमो लखी शको छो बराबर. तो आ थई आपणे नोटिसनी वात. तो आ थई लैंग्वेज प्रेक्टिसनी सिक्स एक्टिविटी बराबर. त्यार पछी आपणे राइटिंग टास्कनी वात करीए. राइटिंग टास्क वन बराबर એ તમારે ફેરબુકમાં લખવાનો થતો નથી પરંતુ અહીં જે સ્પેસ છે ત્યાં તમે લખી શકો છો પેન્સિલથી. શું છે કે ભાઈ હિયર ઇઝ ધ કરેક્ટ મેથડ ઓફ બ્રશિંગ ટીથ. અહીં તમને બ્રશ કરવાની યોગ્ય મેથડ આપવામાં આવેલી છે પદ્ધતિ આપવામાં આવેલી છે. રીડ ઇટ કેરફુલી એને શાંતિથી વાંચો. નાવ રાઇટ ધ ઇન્સ્ટ્રક્શન્સ ફોર બ્રશિંગ યોર ટીથ. અને જે એના ઇન્સ્ટ્રક્શન છે બરાબર તમારા ટીથ છે એને બ્રશ કરવાના એ તમારે લખવાના છે. વર્ક ઇન પેજ તમે ગ્રુપમાં એ કરી શકો બ્રશિંગ બરાબર. ત્યાર પછી એની સામે તમને બાબતો આપેલી છે બરાબર. હોલ્ડિંગ બ્રશ એટ 45 એંગલ, બ્રશ ઇન શોર્ટ બેક એન્ડ ફોર્થ, મોશન ઓન ધ આઉટર સરફેસ ઓફ ધ ટીથ, ડોન્ટ સ્ક્રબ. કહે છે કે 45 અંશના ખૂણે તમારે તમારું બ્રશ રાખવાનું છે અને ધીમે ધીમે નાના હળવા ઝાટકે તમારે બ્રશ છે એ તમારા દાંત ઉપર ઘસવાનું છે. અને સ્ક્રબ એટલે કે ઘસવાનું નથી દાંત ઉપર આમ જેમ આપણે આડું ઘસી એમ નહીં પરંતુ ઊભું એટલે ઉપરથી નીચે એ પ્રમાણે ઘસવાનું છે. તો ત્યાં જો એક્ઝામ્પલ છે. ફોર એક્ઝામ્પલ યુ શુડ હોલ્ડ ધ બ્રશ એટ 45 એંગલ. તો પ્રથમ રૂલ થયો બરાબર એ ઇન્સ્ટ્રક્શન પ્રથમ થયો. ત્યાર પછી યુ શુડ હેવ તો એ વાક્ય તમારે કમ્પ્લીટ કરવાનું છે તમારી જાતે કે ભાઈ યુ શુડ હેવ અથવા તો યુ શુડ મૂવ ધ બ્રશ ઇન શોર્ટ બેક એન્ડ ફોર્થ મોશન ઓન ધ આઉટર સરફેસ ઓફ ધ ટીથ. તો બીજી લાઇન છે એ બીજો ઇન્સ્ટ્રક્શન થયું. ત્યાર પછી ચીધું ત્રીજું છે કે યુ મસ્ટ નોટ સ્ક્રબ, ડોન્ટ સ્ક્રબ એટલે કે યુ મસ્ટ નોટ સ્ક્રબ. તો એવી રીતના પહેલાંના તમે ત્રણ ઇન્સ્ટ્રક્શન તમે પોતાની જાતે બનાવ્યા. ત્યાર પછી 2A 2B એ પ્રમાણે આપેલા છે તો આપણે 2A ની માહિતી મેળવીએ કે ભાઈ શું છે કે યુઝ બેક એન્ડ ફોર્થ મોશન ફોર ચ્યુઈંગ સરફેસ. યુઝ બેક એન્ડ ફોર્થ મોશન બરાબર એટલે કે ઉપર નીચે જે આખી ફોર્થ મોશન છે બરાબર ઉપર નીચે એક તો અંદર કરવાની બહારની સાઈડ દાંતની અને અંદરની સાઈડ પણ તમારે કરવાની છે ચ્યુઈંગ મોશન. ચ્યુઈંગ એટલે કે જે આપણા જે ચાવવાના જે દાંત છે એની ઉપર પણ તમે જે આપણે દાઢું છે એની ઉપર એની સરફેસ ઉપર તમે એ પ્રમાણે સાફ કરી શકો. એમાં પણ ઘસવાનું નથી બ્રશ બરાબર. એને તમારે આમ એક સાઈડથી બીજી સાઈડ બરાબર આડી રીતે તમારે એને બ્રશ કરવાના છે. તો એને આપણે 2A છે તો એનું આપણે એક બનાવી શકીએ એ પ્રમાણે કે ભાઈ
एक्जाम्पल में जे छे ए प्रमाणे आपणे ए प्रमाणे इंस्ट्रक्शन बनावी शकीए। फॉर एक्जाम्पल यूज बेक एंड फोर्थ मोशन फॉर च्यूइंग सरफेस, तो एवं तमे कही शको बराबर। त्यार पछी टू बी में यू शॉर्ट एंगल्ड स्ट्रोक्स अलोंग द गम लाइन, नाना हळवा हाथे तमारे तमारी गम लाइन्स एटले के जे पेढ़ा छे एने तमारे हळवा हाथे स्ट्रोक्स एटले के धीमे हाथे तमारे ब्रश करवानुं छे। तो एना माटे टू बी में शूँ करशो, यूड यूज शॉर्ट एंगल्ड स्ट्रोक्स अलोंग ध गम लाइन। तो ई प्रमाणे तमारे टू बी छे ई बंद बेसतुं जे छे ई तमारे टू बी छे त्यां खाली जग्यामां तमे लखी शको भाई यूज शॉर्ट एंगल्ड स्ट्रोक्स अलोंग गम लाइन बराबर। तो ई प्रमाणे तमे करी शको। त्यार पछी एनुं तमे एक्जाम्पल छे ई प्रमाणे आपणे इंस्ट्रक्शन ए प्रमाणे बनावी शको कि भाई यू शूड मूव द ब्रश इन शॉर्ट एंगल स्ट्रोक्स अलोंग द गम लाइन, ए प्रमाणे तमे आंसर करी आपी शको। त्यार पछी थ्री ए छे कि भाई यूज जेंटल अप स्ट्रोक्स विथ टो ऑफ ब्रश, हळवा हाथे तमे जे ऊपरनो भाग छे दांतनो एनी ऊपर तमे ब्रश अथवा तो एने घसो, ते एने तमे केवी रीतना आंसर आपी शको छो। एक्जाम्पल यू शूड मूव द ब्रश अप विथ जेंटल स्ट्रोक, तमे तमारू ब्रश छे एने ऊपरना जे टो छे एनी ऊपर हळवा हाथे तमे ब्रश करी शको छो दांतना ऊपरना भाग ऊपर। त्यार पछी थ्री बी यूज जेंटल डाउन स्ट्रोक्स विथ टो ऑर ब्रश, जे અંદરનો ભાગ છે દાંતનો નીચેના અથવા તો ઉપરના હોય એને હળવા હાથે તમે બ્રશ કરો, એ પણ કેવી રીતના સાઈડ વેમાં નહીં ઉપર નીચે બરાબર, એટલે તો જ સાફ થાય। તો એનો તમે એક્ઝામ્પલ કેવી રીતના બનાવી શકો ભાઈ, યુ શુડ મૂવ ધ બ્રશ ડાઉન વિથ જેન્ટલ સ્ટ્રોક બરાબર। તમે તમારા બ્રશને છે એ ઉપર નીચે છે જે દાંતના અંદરના ભાગમાં તમે બ્રશ કરી શકો। ત્યાર પછી ફોર્થ, બ્રશ ટંગ બેક ટુ ફ્રન્ટ યુઝિંગ સ્વીપિંગ મોશન, તમારી જીભ છે એને પણ તમે બ્રશ કરી શકો સ્વીપિંગ મોશન, એટલે કે જેવી રીતના વાળતા એવી રીતના અંદરથી પહેલાં ઢસડી અને તમારું બ્રશ છે એને બહાર લઈ જાઓ, પાછું ઉંચકો, પાછું ઢસડવાનું નથી અંદરની સાઈડ, પાછું અંદરની સાઈડ લાવ, ફરીવાર જીભ ઉપર બ્રશ મૂકો અને ફરીવાર બહારની સાઈડ આમ સાફ કરતા જાઓ, પાછું બ્રશ ઊંચું કરો અને પાછું એ પ્રમાણે કરતા રહો, તો એ પ્રમાણે કરી શકો। તો એનું એક્ઝામ્પલ કેવી રીતના બને કે યુ શુડ બ્રશ ધ ટંગ બેક ટુ ફ્રન્ટ, એટલે કે અંદરથી બહાર સુધી, એટલે કે અંદરથી બહાર સુધી પ્રમાણે તમારે સાફ કરવાની છે, બ્રશ કરવાની છે ઇન અ વીપિંગ મોશન, સ્વીપિંગ મોશન એટલે કે વાળતા હોય એ પ્રમાણે, એ તમારે આખી ક્રિયા છે જીભ સાફ કરવાની, જે આપણે ઉલ્લ્યું કરતા હોય છે, ઓળિયું કરતા હોય છે એની જગ્યાએ તમે તમારા આ પેલા શું કહેવાય કે બ્રશ દ્વારા પણ તમે તમારી જીભને સાફ કરી શકો છો। તો આ થયા એક્ઝામ્પલ્સ બરાબર અને ઇન્સ્ટ્રક્શન્સ। ત્યાર પછી રાઇટિંગ ટાસ્ક ટુની વાત કરીએ, રીડ ધ પ્રિસ્ક્રિપ્શન્સ એન્ડ એક્ઝામ્પલ ટુ કલાબેન અબાઉટ હર ડિસીઝ ડોસેજ એન્ડ ટાઈમિંગ્સ ઓફ મેડિસિન્સ, કહે છે કે નીચે એક પ્રિસ્ક્રિપ્શન, એક ડૉક્ટરે લખેલું પ્રિસ્ક્રિપ્શન લખેલું છે કલાબેન માટે, એના દુઃખ એટલે સોરી એના ડિસીઝ એટલે કે એને જે દર્દ છે અથવા તો જે રોગ છે એ ડોસેજ એટલે કે જે દવાનો એને ડોઝ આપવાનો છે એ અને ટાઈમિંગ અને એનો સમય લખેલો છે મેડિસિનનો, રાઇટ ધ એક્સપ્લેનેશન એઝ અ પેરેગ્રાફ, એને તમારે પેરેગ્રાફ સ્વરૂપે લખવાનો છે। હવે મિત્રો જુઓ કે આપણે જે પિક્ચર ડિસ્ક્રિપ્શન્સ છે બરાબર, એમાં આ પ્રકારની એક્ટિવિટી પૂછ્યું હોય તો પૂછાઈ શકે બરાબર, તેમ છતાંય આપણે આને પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં નહીં લઈએ, જે રાઇટિંગ ટાસ્કમાં જે આપણે એક્ઝામમાં પૂછવાના છે તો એમાં તમને પિક્ચર આપવામાં આવેલું છે એને તમારે વર્ણવાનું છે। તો આ થઈ આખી ધન્વંતરી આયુર્વેદ હોસ્પિટલ ઉના, જે ધન્વંતરી આયુર્વેદ હોસ્પિટલ ઉનામાં છે એનું કલાબેન છે એના વિશેની માહિતી અને એમનું પ્રિસ્ક્રિપ્શન લખેલું છે એને તમારે પેરેગ્રાફ સ્વરૂપે લખવાનું છે બરાબર। તો એ પેરેગ્રાફ છે એ પ્રમાણે તમે કરી શકો અથવા તો એ પ્રમાણે એનો આન્સર લખી શકો, જે હું તમને પીડીએફ ફાઇલ સ્વરૂપે મોકલીશ એ પ્રમાણે, પરંતુ જાતે પણ વિધાન બનાવી અને લખી શકો। ફોર એક્ઝામ્પલ તમે એ પ્રમાણે ચાલુ કરી શકો કે ભાઈ કલાબેન ઇઝ 56 યર ઓલ્ડ, શી હેઝ બીન સફરિંગ ફ્રોમ કફ એન્ડ કોલ્ડ ફોર 10 ડેઝ, તો કફ એન્ડ કોલ્ડ ફોર 10 ડેઝ બરાબર, તો એની બીમારી છે, તો એ પ્રમાણે તમે જાતે પણ એક્ઝામ્પલ્સ લખી શકો બરાબર। તો આનો જે પેરેગ્રાફ છે એ હું તમને પોતો કરીશ પીડીએફ ફાઇલ સ્વરૂપે,
त्यार पछी सपोज राइटिंग टास्क थ्री की बात करिए कि भाई ए पण होमवर्क में है कि सपोज यू आर अ डेंटल चेयर एट द डेंटल केर क्लिनिक ऑफ डॉक्टर बंसी शर्मा। धारो कि तमे एक डेंटल चेर छो एटले कि दाँतनी जे चेर होय दाँतना जे बधा दर्दीओ बेसता होय ई तमे एक डेंटल चेर छो क्या डॉक्टर बंसी शर्माना डेंटल क्लेर क्लिनिक में। राइट योर एक्सपीरियंसीस एंड फीलिंग ऑफ अ डे, तमारा अनुभवो अने जे आखा दिवस में जे तमे अनुभव्युं छे ए तमारा मंतव्यो रजू करवाना छे। यू केन बिगिन लाइक धीस, तो तमने अहीं थोड़ोक स्पेस पण आपेली छे तो तमे अहीं पेन्सिलथी लखी शको। हेलो, आई एम अ डेंटल चेर इन डेंटल केर क्लिनिक ऑफ डॉक्टर बंसी शर्मा। तो ए प्रमाणे तमे तमारी जे आखी जे एक्टिविटी छे एनी शरूआत करी शको। बराबर, त्यार पछी जाते आ पेरेग्राफ तमे लखी शको छो, तमारा एमां स्वतंत्र छो तमे केवा अनुभवो कर्या। बराबर, त्यार पछी जे रीड छे एमां केवा प्रकारना पेशंट्स अथवा तो केवा प्रकारनी वातचीत थई अथवा तो केवा प्रकारना डिसीज हता एना विशेनी तमे जे अनुभव कर्यो होय तो तमे जाते तमारा शब्दोमां आई तमारो आंसर लखी शको छो। तो ए पण तमने होमवर्कमां आपुं छुं, तेम छतां आनी पीडीएफ फाइल छे ई आंसर छे ई हुं तमने પોત તો કરીશ। બરોબર, તો આ વાત થઈ આપણે રાઇટિંગ ટાસ્ક થ્રીની। ત્યાર પછી એક રિડલ્સ આપેલી છે, આપણો યુનિટ કમ્પ્લીટ થાય એના અંતે, કે ભાઈ એના હેઝ ધ સેમ નંબર ઓફ બ્રધર એઝ શી હેઝ સિસ્ટર્સ, બટ હર બ્રધર નેટ હેઝ ટ્વાઇઝ એઝ મેની સિસ્ટર્સ એઝ હી હેઝ બ્રધર્સ, હાઉ મેની બોયઝ એન્ડ હાઉ મેની ગર્લ્સ આર ધેર ઇન ધ ફેમિલી। હવે આ સોલ્વ કરવાની છે, જાતે પણ કરી શકો, પરંતુ તેમ છતાં હું ખાલી સમજાવી દઉં, જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો, આન્સર જડી જાય તો તમારી પાસે રાખવાનો છે, ફરીવાર મને મોકલવાની જરૂર નથી કે ભાઈ ફોર એક્ઝામ્પલ એના નામની છોકરી છે એના હેઝ ધ સેમ નંબર ઓફ બ્રધર્સ એઝ શી હેઝ સિસ્ટર, એના છે એને એટલા જ ભાઈઓ છે કે જેટલી એને બહેનો છે, એટલે કે એને ભાઈઓ અને બહેનો છે એના જે નંબર્સ છે એટલે કે એની સંખ્યા સમાન છે, એના છે ને સરખા ભાઈ, ધારો કે એક બહેન હોય તો એક ભાઈ હોય, બે બહેન હોય તો બે ભાઈ હોય, બટ હર બ્રધર નેટ હેઝ ટ્વાઇઝ એઝ મેની સિસ્ટર્સ એઝ હી હેઝ બ્રધર્સ, પરંતુ એનો ભાઈ નેટ છે એને એને જેટલા એના ભાઈ છે, બરાબર, નેટના એનો ભાઈ છે, બરાબર, એનેનો એને જેટલા ભાઈ છે એની કરતાં એને બમણી એને બહેનો છે। હાઉ મેની બોયઝ એન્ડ હાઉ મેની ગર્લ્સ આર ધેર ઇન ધ ફેમિલી, તો કેટલા ભાઈ અને કેટલી બહેનો એ ફેમિલીમાં હશે, એટલે સમજો, ફરીવાર સમજાવો કે એના છે એને એક સરખા ભાઈ અને એક સરખા બહેનોની સંખ્યા છે, પરંતુ એનો ભાઈ નેટ છે એને જેટલી બહેનો છે એની કરતાં એના ભાઈઓ છે એ બમણા છે, ટ્વાઇસ એટલે કે ટ્વાઇઝ એઝ મેની સિસ્ટર્સ એઝ હી હેઝ બ્રધર્સ, એટલે કે નાટ છે એને જેટલી બહેનો છે એની કરતાં બમણા ભાઈઓ છે, તો કેટલા ભાઈ અને કેટલા બહેનો અથવા તો કેટલા છોકરાઓ અને કેટલી છોકરીઓ એ ફેમિલીમાં હશે। તો આ થઈ રિડલ્સની વાત, બરાબર, એનો આન્સર જાતે પણ શોધી શકો છો, મેં કીધું એ સમજી ગયા હશો, પરંતુ તેમ છતાંય જે વસ્તુ જે બાબતો કીધી એ બધી વસ્તુ વ્યવસ્થિત સમજવાની છે, લખવાની છે, ખાસ કરીને યુનિટ સેકન્ડમાં સ્પેલિંગ્સ ક્વેશ્ચન આન્સર કીધા એ અને રાઇટિંગ ટેસ્ટમાં જે બાબત કીધી લખવાની તમારે ફેરબુકમાં એ વસ્તુ છે એ તમારે તમારી ફેરબુકમાં એટલે ટેક્સ્ટ બુકની જે ફેરબુક બનાવો એમાં તમારે એ લખવાની રહેશે। બરાબર, ત્યાર પછી આપણે અત્યારના સમયમાં આજે સેકન્ડ યુનિટ છે એની વાત સંપૂર્ણ કમ્પ્લીટ કરીએ છીએ। બરાબર, ત્યાર પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીવાર ગ્રામરથી શરૂઆત કરીશું, કારણ કે જે આપણી આ ત્રિમાસિક પરીક્ષા લેવાશે અને એનું જે પરિરૂપ તમને મોકલવામાં આવશે, બરાબર, એ પરિરૂપ પણ હું સંપૂર્ણ રીતે, બરાબર, શબ્દશ જે તે પેપર સ્ટાઇલ તમને મોકલવામાં આવે સંપૂર્ણ પેપર સ્ટાઇલ પણ સમજાવીશ, એનો પણ એક અલગથી તમને વિડીયો મોકલીશ, પરંતુ તેમ છતાંય આપણે આ એક્ઝામમાં આપણે બે યુનિટ જ હોય, બરાબર, એટલે બે યુનિટની જે કમ સંપૂર્ણ આપણે તૈયારી કરવાની રહેશે। ત્યાર પછી હવે નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર આપણે ગ્રામરની વાત કરીશું, તો ગ્રામરના લેક્ચરમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું। બરાબર, તો મારો લેક્ચર અત્યારે હું કમ્પ્લીટ કરું છું, ધન્યવાદ।